કામરેજ તાલુકા મામલતદાર કચેરી દ્વારા આદિવાસીઓ અને દલિતોને જાતિના દાખલા કાઢી આપવાનું બંધ કરાતા કામરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. કામરેજ તાલુકા મામલતદાર કચેરી દ્વારા આદિવાસીઓ અને દલિતોને જાતિના દાખલા કાઢી આપવાનું બંધ કરાતા કામરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. કામરેજ મામલતદાર દ્વારા જ્ઞાતિનો દાખલો કાઢવાનું બંધ કરાતા ગરીબ લોકોને તેમના જરૂરિયાતના વિવિધ કામોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કામરેજ તાલુકાના પંચાયત વિરોધ પક્ષના નેતા ભગવાનભાઈ ભોકળવાએ સરકારની નીતિ પર સવાલ ઉઠાવ્યા હતા અને આકરા પ્રહારો પણ કર્યા હતા. જી, આ બાબતે તમે શું કાર્યવાહી કરી? આ બાબતે અમે કામરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને આગેવાનીમાં અમે આવેદનપત્ર એક આપવામાં આવ્યું છે. તેવું જ આવેદનપત્ર 31/8/2018 રોજ 5 વાઘેલા સાહેબને આપવામાં આવ્યું હતું. ત્યારે પણ એમને મૌખિક સૂચના આપીને મામલતદારશ્રીને કીધું હતું કે 3 દિવસની અંદર દાખલા કાઢવાના ચાલુ કરી દેશું અને કરી દીધા હતા. હવે નવા મામલતદાર નિયુક્ત થયા અને પાછી દાખલા કાઢવાનું બંધ કર્યું તો શું દર ફેરી નવા મામલતદાર આવે ને દાખલા કાઢવાનું બંધ કરે ને આદિવાસી દલિતોને હેરાન થવું પડે SC ST જાતિના દાખલા માટે? આ ક્યાં પ્રકારનો ન્યાય છે? સરકાર શું કરી રહી છે? શું શાના કારણે આ બધું થઈ રહ્યું છે? દક્ષિણ ગુજરાતમાં અને એ સુરત જિલ્લામાં 2 મિનિસ્ટરો જો આદિવાસી ST ના હોય અને આદિવાસી ST લોકોને હાલાકી ભોગવવી પડે તો આનાથી મોટું કોઈ કારણ સરકાર વિરોધનું હોઈ જ ન શકે. સરકાર આમાં કંઈ જ કરતી નથી. ઈશ્વરભાઈ પરમાર અને ગણપતભાઈ વસાવા જેવા 2 ધુરંધરો મિનિસ્ટરો જો સુરત જિલ્લામાં અને એ બી સુરત જિલ્લાના લોકોને અને કામરેજ તાલુકાના લોકોને જો દાખલા SC ST ના દાખલા કાઢવા માટે જો હાલાકી ભોગવવી પડતી હોય તો સરકારની કામ કરવાની નીતિ એમાં ઘણો બધો ફરક છે. અને આદિવાસીઓના વિકાસની ને મોટી મોટી વાતો કરે છે પણ એવું કંઈ સાબિત થતું નથી. અને આ દાખલા કાઢવાનું બંધ કરે એટલે એ લોકોની મનસ્વી સાબિત થાય છે કે ગરીબ માણસને હેરાન કરવો, માત્ર હેરાન જ કરવો એવી પોતાની ધારણાઓ રજૂ કરે.